मार नाम सीता से बदे दवाखाना मुफरी ना आई ए सारू ना थई माने सिवल में सारू थई बदे डॉक्टर सारा से सिस्टर ही साड़ी से मारा छोकरो मरी गेलो ते छोकरो जीवी गयो एनो ऑपरेशन करी इमने सारू करी करी बहुत सारू दवाखानू से हमारे जुदा जुदा पड़ी गेला था बदाई मो हॉस्टल जती रही थी मारा छोकरो सादा बेन में था सादा बेन में हाथ ना पकड़ो तो सीवल में मोकली दीदो सीवल में हाथ पकड़ो इमने ऑपरेशन कर जीवराई दीदो बहुत सारू दवाखानू से आई से खावा पीवा में इमें ठीक थी अने ती थोड़ा आराम पड़ गेलू एक लाई लाई दीदा छोकरा मैं छोकरा ने दूध पीरावा लाया रेरेस्ट ऑफ द रेर नहीं पण घणु रेर छे वन ओर टू इन 10,000 जेटली आनी इंसिडेंस छे अने आतरडाना कोई भी भाग में अटकाव होई शके जेटलू ऊपर अटकाव होय एटला वधारे कॉम्प्लिकेशन्स ना चांसेस रहे जेम के आ बाळक में घणु ऊपर हतुं नाना आतरडाना ऊपरना भाग में हतुं एमां कॉम्प्लिकेशन्स ना चांसेस वधारे रहे ऑपरेशन पछी जे लीक थई शके के पेट फूली शके ए बधा चांसेस वधारे रहे अने प्लस आ कोविड पॉजिटिवना लीधे ऑलरेडी एने इन्फेक्शनना चांसेस वधारे रहे એટલે આ બધી ક્રિટિકલ વસ્તુઓ હતી જેને ક્રિટિકલ કેરની અને ડેલિકેટલી ઓપરેશન કરીને બધું ધ્યાન રાખીને કરવાની જરૂર હતી આજે નાના આંતરડાની જે અટકાવ હતી ને એ મોટા લોકોમાં પણ વૃદ્ધોમાં કે એમાં પણ થતું હોય છે કે જનરલી બાળકોમાં જ આ એને જે ટાઈપનું અટકાવ હતું એ જન્મજાત હતું જન્મજાત જ હતું ડૉક્ટર જોલી વૈષ્ણવ એચઓડી પીડિયાટિક્સ આ બાળક જે બેબી સીતાબેન છે એ પાંચમા દિવસે અમારી પાસે લાવેલા ત્યારે એનું પેટ ફૂલે ગયેલું અને ઉલટી કરતું હતું બાળક એટલે પાચન શક્તિનો પ્રોબ્લેમ હશે એવું કરીને પછી સોનોગ્રાફીને બધું કરવામાં આવ્યું તો ખબર પડી કે એને જેજ્યુનલ એટ્રેસિયા જે આંતરડાની તકલીફ કહેવાય કન્જેનાઇટલ એનોમાલી એવી તકલીફ હતી એટલે આપણે પીડિયાટિક સર્જરીમાં મોકલાવેલું ત્યાં એનું ઓપરેશન કર્યું ઓપરેશન કર્યા બાદ આપણે એનઆઈસીયુ જે નિયોનેટલ ઇન્ટેન્સિવ કેર આપણું કોવિડમાં અલગ છે ત્યાં એની સારવાર આપવામાં આવેલી શરૂઆતમાં એને અમારે મશીન પર મૂકવામાં આવેલું હતું જે એરવો નામનું મશીન હોય એની પર મૂકવામાં આવેલું ત્યારબાદ ઓક્સિજન આઈવી ફ્લુઇડ એન્ટીબાયોટિક એ બધું આપવામાં આવેલું અને અત્યારે હાલમાં બાળક સારી રીતે માતાનું દૂધ પી શકે છે સંડાસ પેશાબ બરાબર થાય છે અને એકદમ સરસ રીતે બહાર નીકળી આવ્યું છે જે આવી તકલીફમાં પોઝિટિવ કોવિડ પોઝિટિવ થશે કન્જેનાઇટલ માલ ફોર્મેશન અને ઓપરેશન પછી બાળક બચવું એ ખરેખર બહુ દુર્લભ વસ્તુ કહેવાય અને આ બાળકે ખરેખર કોરોના સામે ફાઇટ આપી એવું કહી શકાય આજે આ બાળક 17 દિવસનું છે અને ઘરે જઈ રહ્યું છે સારી રીતે અને માતા અને બાળક બહુ તંદુરસ્ત અત્યારે છે હા હું ડૉક્ટર રાકેશ જોશી પ્રોફેસર પીડિયાટ્રિક સર્જરી અને અત્યારે એડિશનલ મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ સિવિલ હોસ્પિટલ તરીકે કામ કરું છું સૌથી પહેલાં તો આનંદની એ વાત છે કે અમારા કોવિડ હોસ્પિટલમાંથી આ 17 દિવસનું નાનું બાળક જેને જન્મજાત ખોડ ખાપણ સાથે જન્મેલું જે કોવિડ પોઝિટિવ હતું એવા બાળક પર અમારા એસોસિએટ પ્રોફેસર ડૉક્ટર જયશ્રી રામજી અને એનેસ્થેશિયાની ટીમે સર્જરી કરી અને એ સર્જરીની પાછળ જે પીડિયાટ્રિશિયને એનું એનઆઈસીયુ કેર આપી આ બંનેનો સાથ સહકાર ભેગા થઈ અને આ બાળક આજે એવી પરિસ્થિતિમાં આવ્યું છે કે જેને આપણે ઘરે મોકલી શકીશું બાળક હવે ધાવણ લઈ શકે છે
અને એ સંડાસ પણ કરે છે. આવા બાળકો કોવિડ ન હોય તો પણ ઓપરેશન માટે જોખમી હોય છે. જેમ આગળ કહ્યું એ પ્રમાણે જેમ આંતરડામાં રૂકાવટ ઉપરની બાજુ હોય એમ કોમ્પ્લિકેશનના રેટ વધારે થતા હોય છે. એટલે એક તો સરસ ઓપરેશન થયું હોય એના પછીની જે કેર લેવાની છે કે જેમાં બાળકને ઇન્ફેક્શન ના લાગે, કોઈ કોમ્પ્લિકેશન ના થાય, એવી બધી પરિસ્થિતિની અંદર એ બાળક એની સામે લડાઈ કરીને બહાર આવ્યું છે. એના માટે અમારા પીડિયાટ્રિશિયન મિત્રોનો પણ આભાર માનું છું અને સિવિલ માટેનો બી પણ આ એક લેન્ડમાર્ક રહેશે કે એક તાજું જન્મેલું બાળક કોમ્પ્લેક્સ પ્રોબ્લેમ સાથે જન્મ થયો, કોવિડ પોઝિટિવ હતું અને એના ઉપર આટલી સર્જરી થઈ, એના પછીની જે કોમ્પ્લિકેટેડ કેર પૂરી કરી અને આજે સ્વસ્થ થઈને ઘરે જઈ રહ્યું છે. એટલે આ પ્રથમ કેસ તરીકે અમને એનો પણ આનંદ છે.